मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हळवदनी यूट्यूब चैनल में तमारु हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स विषय वाणिज्य व्यवस्था अने संचालन आपणे वात करता था चैप्टर नंबर 1 विषे। मित्रों, आपणे अगाउना लेक्चर में आर्थिक प्रवृत्तिना त्रण प्रकार पड़े छे एनी वात करी के आर्थिक प्रवृत्तिनुं वर्गीकरण त्रण रीते थई शके छे। एक धंधो छे, एक व्यवसाय छे अने एक रोजगार छे, जेना विषे आपणे संपूर्ण माहिती मेळवी लीधी। आजना लेक्चर में मित्रों आपणे धंधो अथवा तो धंधाकीय प्रवृत्ति ने केटला भागमां वर्गीकृत करी शकाय छे तेनी माहिती लेवानी छे। तो आजनो आपणो टॉपिक छे ए परीक्षा दरमियान बहु उपयोगी साबित थाय तेवो छे। धंधाकीय प्रवृत्तिओनुं वर्गीकरण आपणे कुल केटला भागमां करी शकीए छीए? तो एनो जवाब आवशे त्रण भागमां करी शकाय छे। के धंधाकीय प्रवृत्ति, धंधो कोने कहेवाय ए आपणे अगाउ शीखी गया था कि नफाना बदलामां थती आर्थिक प्रवृत्ति एटले के धंधो। तो हवे आ जे धंधाकीय प्रवृत्ति छे एने केटला भागमां वहेंची शकाय छे? तो के त्रण भागमां वहेंची शकाय छे। एमां पहेलुं छे वेपार, बीजू छे वाणिज्य अने त्रीजू छे उद्योग। वेपार कोने कहेशू, वाणिज्य कोने कहेशू अने उद्योग कोने कहेशू तेनी समजूती हवे पछीना लेक्चरमां आपणने मळी जशे। तो आजना लेक्चरमां आपणे वेपार विशेनी वात करीए के वेपार कहेवाय कोने, तो एनी आपणे व्याख्या जोशू, ત્યારબાદ એનું ઉદાહરણ છે એ સમજશું, ત્યારબાદ વેપારના લક્ષણો વિશે વાત કરશું અને છેલ્લે આપણે વેપારના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા તેની માહિતી મેળવશું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો વેપાર એટલે શું, પરીક્ષા દરમિયાન એક અથવા બે ગુણમાં પ્રશ્ન પૂછાય કે વેપાર એટલે શું તેનું ઉદાહરણ લખો। તો એકદમ સરળ વ્યાખ્યા જે બોર્ડ ઉપર લખેલી છે તેને આપણે પહેલા વાંચીએ અને પછી એની સમજૂતી મેળવીએ। તો व्याख्या एम कहे छे के नफाना हेतु थी बे व्यक्तिओ वच्चे, नफाना हेतु थी बे व्यक्तिओ वच्चे वस्तु के पछी सेवाना बदलामा, वस्तु के सेवानो अथवा तो नाणाना बदलामा वस्तु के सेवानो विनिमय एटले के व्यापार। व्यापार एटले शुं? तो के हूँ कोई वस्तुनु वेचाण करूँ छूँ तो बदला में का तो मने नाणू मळशे, का तो वस्तुना बदला में शू मळशे, वस्तु मळशे। हूँ एक वस्तु वेचू छूँ तो सामे मने का तो पैसो मळवानो छे वस्तुना बदला में, अथवा तो वस्तुना बदला में वस्तु मळवानी छे। अने जे आ विनिमयनी प्रक्रिया थाय छे, आ लेवड़ देवड़ थाय छे एने ज आपणे वेपार कहीए छीए। मित्रों, नाणू छे ए અસ્તિત્વમાં આવ્યું ન હતું, એ પહેલાંના સમયગાળામાં આપણે વેપારી પ્રવૃત્તિ તો થતી જ હતી। ત્યારે કેવી રીતે વેપારી પ્રવૃત્તિ થતી હતી? તો કે પહેલાંના સમયમાં સાટા પદ્ધતિથી વેપારી પ્રવૃત્તિ થતી હતી। કોઈ એક વસ્તુ છે એના બદલામાં બીજી વસ્તુઓનો શું થતો, વિનિમય થતો। દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઘઉં છે એ ઘઉંની ખરીદી સામે આપણે બાજરી આપી દેતા હતા, તો ઘઉંના બદલામાં બાજરીનો વિનિમય થાય, ઓકે, તો એ પણ વેપાર જ હતો। પણ હાલના સમયમાં આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી છે તો બદલામાં આપણે એની કિંમત ચૂકવીએ છીએ, એટલે કે નાણું ચૂકવીએ છીએ। તો વેપારની એકદમ સરળ વ્યાખ્યા છે, હેતુ શું હોય છે? તો કે નફાનો, નફાના હેતુથી કેટલા વ્યક્તિ હોય છે? તો કે બે વ્યક્તિઓ હોય છે, એક હોય છે ગ્રાહક, એક હોય છે વેપારી। નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે શું થાય છે? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો શું થાય છે, વિનિમય થાય છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે અથવા તો તમે દુકાનદાર પાસેથી કોઈ એક પુસ્તક છે એની ખરીદી કરો છો અને બદલામાં શું ચૂકવો છો? તો કે પુસ્તકની સામે નાણું ચૂકવો છો, ખરીદી જે પુસ્તકની કરી છે એની કિંમત ચૂકવો છો, તો તેને શું થયું કહેવાય? તો કે વસ્તુ સામે શેનો વિનિમય થયો કહેવાય? તો કે નાણાંનો। પુસ્તક એક વસ્તુ છે જેની ખરીદી સામે તમે શું ચૂકવ્યું? તો કે નાણું ચૂકવ્યું, તો વસ્તુ સામે નાણાંનો શું, વિનિમય, જેને આપણે શેનાથી ઓળખશું, વેપારથી ઓળખશું। બીજું એક ઉદાહરણ જોઈએ તો કે તમે બસની ટિકિટ ખરીદો છો અને બસમાં મુસાફરી કરો છો, એટલે
સેવાના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણાય. તમે બસની મુસાફરી કરવા માટે બસની ટિકિટ ખરીદો છો તો તમને ટિકિટ મળે છે, પરંતુ વસ્તુ નથી મળતી. તમને એ જે મુસાફરી છે એનો આનંદ થાય છે, એની સેવા મળે છે. તો એ સેવા મેળવવા માટે તમે નાણું આપો છો, તો આપણે એમ કહી શકાય કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણાય. તો આ બંને ઉદાહરણ છે, એક વસ્તુનું ઉદાહરણ છે અને એક સેવાનું ઉદાહરણ છે, જે વેપારી પ્રવૃત્તિ જ કહી શકાય. હવે મિત્રો, આજે આપણે વાત કરીએ આગળ, તો વેપારના લક્ષણો શું હોય છે? તો સૌથી પહેલું લક્ષણ કે વેપાર એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. શા માટે આર્થિક પ્રવૃત્તિ છે? તો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા યાદ કરો, એનો અર્થ યાદ કરો. તો કે જે કામ કરો અને બદલામાં નાણું મળી રહે, તો એ કામ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા તમે વેપાર કરશો તો તમને બદલામાં શું મળવાનું છે? નફો મળવાનો છે. તો આ નફો મળે છે તો આપણે વેપારને પણ શું કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. આગળ આપણે વાત કરીએ બીજા લક્ષણ વિશે, તો કે વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? તો કે વેપારમાં બે પક્ષકારો હોય છે. એમાં સૌથી પહેલો આવશે ખરીદનાર અને બીજો આવશે વેચનાર. ખરીદનાર વ્યક્તિ છે એ શું ચૂકવશે? તો કે નાણું ચૂકવશે. અને વેચનાર વ્યક્તિ શું ચૂકવશે? તો શું આપશે? તો કે વસ્તુ આપશે. તો કે આ બંને વ્યક્તિઓ છે, બંને પક્ષકારો છે, એમની વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો શું થશે? વિનિમય થશે. તો વેપાર કરવા માટે બે લોકોની જરૂર પડે છે, એક ગ્રાહક અને એક વેપારી. તો વેપારમાં કેટલા પક્ષકાર હોય છે? બે પક્ષકાર. આ એનું બીજું લક્ષણ છે. આગળ આપણે ત્રીજા લક્ષણની વાત કરીએ, તો વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વિનિમય વગર વેપાર ન થઈ શકે. હું લેવડ દેવડ ના કરું મારા ધંધામાં, તો હું કોઈ વેપાર સાથે સંકળાયેલો છું, હું મારી વસ્તુ વેચું જ નહીં, તો વેપાર થઈ શકશે? નહીં થઈ શકે. તો વેપાર કરવો હોય તો વિનિમય હોવો જ જોઈએ, વિનિમય ફરજિયાત થવો જોઈએ. હું વસ્તુ આપીશ તો બદલામાં હું નાણું સ્વીકારીશ જ, અથવા તો હું નાણું આપીશ તો બદલામાં હું વસ્તુ સ્વીકારીશ. તો વેપારી પ્રવૃત્તિ ત્યારે જ થઈ જાય કહી શકાય જ્યારે વિનિમય તેમાં થતો હોય. તો વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. આગળ આપણે ચોથા લક્ષણની વાત કરીએ, તો વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની શું થાય છે? ફેરબદલી. માલિકી હક બદલાય છે. હું કોઈ બજારમાંથી પુસ્તક ખરીદીને આવું છું, જ્યાં સુધી હું ખરીદતો નથી ત્યાં સુધી એ પુસ્તકનો માલિક દુકાનદાર હોય છે. પણ જેવું હું પુસ્તક ખરીદું છું, હું એ પુસ્તકની પૂરેપૂરી કિંમત કે નાણું ચૂકવું છું, ત્યારબાદ એ પુસ્તકનો માલિક કોણ બની જશે? હું બની જઈશ. એવી જ રીતે તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો છો, એને ખરીદીને લાવો છો, પછી એના માલિક તમે જાતે બની જશો. પહેલાં એનો માલિક કોઈક બીજો હોય છે. તો આપણે એમ કહી શકાય કે વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની શું થાય છે? ફેરબદલી. માલિકી હક બદલાતો રહે છે વેપારી પ્રવૃત્તિમાં વસ્તુ અને સેવાનો. આ ચાર લક્ષણ પછી બીજા ચાર લક્ષણની વાત કરીએ, તો પાંચમા નંબરનું લક્ષણ છે, વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વેપારી પ્રવૃત્તિમાં શું થાય છે? તો કે તમે વસ્તુ વેચો છો તો એના બદલામાં તમને શું મળશે? ગ્રાહક પાસેથી નાણું મળી શકે છે. અને જો નાણું ના હોય તો વસ્તુના બદલામાં તમને વસ્તુ પણ મળી શકે છે. પહેલાંના સમયગાળામાં જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી હતી, વિનિમય કરવામાં આવતો હતો. પણ હાલના સમયમાં વસ્તુના બદલામાં ફરજિયાત નાણું આપણે મળતું હોય છે, અથવા તો ચૂકવવામાં આવતું હોય છે. તો વસ્તુના અવેજના બદલામાં નાણાં કે વસ્તુની ચૂકવણી વેપારી પ્રવૃત્તિમાં થતી હોય છે. આગળ આપણે છઠ્ઠા લક્ષણની વાત કરીએ, તો વેપાર છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપારી પ્રવૃત્તિ બંધ નથી થતી. આજે હું કોઈ વસ્તુનું વેચાણ કરું છું ને કાલે હું બંધ કરી નાખું, તેને વેપાર થયો ના ગણે. વેપારી પ્રવૃત્તિ તો આજે ચાલે છે, કાલે ચાલે છે, અને પરમ દિવસે, એટલે કે આમ એક વર્ષ પછી પણ આ પ્રવૃત્તિ અને આ કામ તો ચાલુ જ રહેશે. કરિયાણાનો વેપારી છે, એ કરિયાણાની દુકાન વર્ષો વર્ષ ચાલુ રાખવાનો છે. ઓકે, તો વેપારી પ્રવૃત્તિ એક એવી પ્રવૃત્તિ છે જે સતત ચાલે છે, એ ક્યારેય અટકતી હોતી નથી. ખાલી એક બે વખત આપણે કોઈ એક કામ કરી નાખીએ, મારું ઘર છે એને હું વેચું, તો એ હું દરરોજ નથી વેચતો, એક વખતનું જ કામ થયું ગણે, તો એને વેપાર ન કહેવાય. પરંતુ હું જે કામ નિયમિત રીતે કરું છું એ જ કામ મારો વેપાર કહેવાય. તો વેપાર છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આગળ આપણે સાતમા લક્ષણની વાત કરીએ, તો વસ્તુ કે સેવાનું મૂલ્ય
નાણામાં નક્કી થાય છે. કોઈ પણ દુકાન છે એ દુકાનમાં જેટલી વસ્તુ હશે એ દરેકની એક ચોક્કસ કિંમત હશે, 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા કે કોઈ પણ. તો જે પણ વસ્તુ છે એનું મૂલ્ય આપણે નાણામાં નક્કી કરીએ છીએ. કેવી પ્રવૃત્તિમાં? વેપારની પ્રવૃત્તિમાં. ઓકે, તો જ વિનિમય કરી શકાય ને. કોઈ એક વસ્તુનું ચોક્કસ મૂલ્ય ખબર હોય તો જ આપણે એનો વિનિમય કરી શકાય છે, નહીંતર બદલામાં આપણે ખોટ ખાવી પડે. આગળ આપણે એમ કહી શકાય કે વેપાર છે એ કાયદેસરની થતી આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ જે સરકાર માન્ય પ્રવૃત્તિઓ છે એને જ આપણે વેપાર તરીકે કરાવી શકીએ છીએ, બાકીની પ્રવૃત્તિ ન કરી શકાય. ઓકે, તો કાયદેસર જે પ્રવૃત્તિ થાય છે એને જ આપણે વેપાર કહી શકીએ છીએ. ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ વેપારી પ્રવૃત્તિમાં આવતી નથી. તો આ હતા વેપારના લક્ષણો. હવે આગળ મિત્રો આપણે વાત કરીએ તો વેપારના પ્રકાર કેટલા છે. તો વેપારના આમ જોવા જઈએ તો ખાલી બે જ પ્રકાર છે. સૌથી પહેલો છે આંતરિક વેપાર અને બીજા નંબરનો જે છે એને આપણે કહેશું આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર. હવે કોને આપણે આંતરિક વેપાર કહેશું? તો કે કોઈ એક જ દેશની, કોઈ એક જ દેશની સીમાની અંદર થતો વેપાર એટલે કે આંતરિક વેપાર. આપણો દેશ છે ભારત, તો ભારત દેશની અંદર જ કોઈ પણ વેપારી બીજા વેપારી સાથે કાંઈ પણ પ્રકારની લેવડ દેવડ કરે તો એને આપણે આંતરિક વેપાર કહેશું, કારણ કે દેશની સીમાની અંદર થાય છે. દાખલા તરીકે ગુજરાતનો વેપારી છે એ રાજસ્થાનના વેપારીને કોઈ વસ્તુ વેચે છે, તો ગુજરાત અને રાજસ્થાન બંને એક જ દેશની અંદર આવેલા છે, તો એને કેવો વેપાર કહેશું? આંતરિક વેપાર. તો આંતરિક વેપાર પહેલો પ્રકાર છે અને બીજો વેપાર છે, વેપારનો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે દેશની સીમા ઓળંગીને બીજા દેશોની સાથે જે વેપારી પ્રવૃત્તિ થાય તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર, અથવા તો બે કે તેથી વધુ દેશો એકબીજા સાથે વેપારી પ્રવૃત્તિથી જોડાય તો તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. ઓકે, તો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ બે વેપારના પ્રકાર છે. આંતરિક વેપારમાં વાત કરીએ તો વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપાર છે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. એક છૂટક વેપાર અને બીજો છે જથ્થાબંધ વેપાર. છૂટક વેપાર એટલે એવો વેપાર કે જેમાં ગ્રાહક અથવા તો છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલ વેચવામાં આવે છે, અને જથ્થાબંધ વેપાર એટલે એવો વેપાર કે જેમાં માલનું વેચાણ છે એ મોટા જથ્થામાં થતું હોય છે. એવી જ રીતે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર છે એને ત્રણ ભાગમાં આપણે વિભાજિત કરી શકાય છે. એક છે આયાત વેપાર. આયાત એટલે શું? તો કે આયાત એટલે વિદેશી વસ્તુ ખરીદવી. વિદેશમાંથી આપણે વસ્તુ ખરીદતા હોઈએ તો એ વેપારી પ્રવૃત્તિને આયાત વેપાર કહેવામાં આવે છે. નિકાસ વેપાર એટલે શું? તો કે નિકાસ વેપાર એટલે આપણા દેશની વસ્તુ વિદેશમાં વેચવી. દેશની વસ્તુ વિદેશમાં જો વેચવામાં આવે તો એને આપણે નિકાસ વેપાર કહેશું. અને વેપારનો આંતરરાષ્ટ્રીય વેપારનો ત્રીજો પ્રકાર છે પુનઃનિકાસ વેપાર. હવે આ પુનઃનિકાસ વેપાર એટલે તો કે જ્યારે કોઈ અન્ય દેશ છે એ આપણને કોઈ વસ્તુ છે એનો ઓર્ડર કરે. દાખલા તરીકે અમેરિકા છે એ આપણી પાસે કોઈ પણ વસ્તુ માંગે, તો આપણી પાસે જો એ વસ્તુ છે એ ન હોય તો આપણે કોઈ અન્ય દેશ પાસેથી એ વસ્તુ ખરીદીને એ વસ્તુ આપણે જેને ઓર્ડર કર્યો હોય એ દેશને મોકલી આપવી, એને આપણે કહેશું પુનઃનિકાસ વેપાર. તો વેપારના ત્રણ પ્રકાર છે, એક વેપારના બે પ્રકાર છે, એક આંતરિક વેપાર અને એક આંતરરાષ્ટ્રીય વેપાર, જેમાં આંતરિક વેપારમાં છૂટક વેપાર અને જથ્થાબંધ વેપાર એમ બે પ્રકાર છે, અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃનિકાસ વેપાર, આટલા ત્રણ પ્રકારોનો સમાવેશ થાય છે. ધન્યવાદ.